હેલો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો આજે જોવાનું છે આપણે આરટીઈ વિશેની. આરટીઈ વિશે કઈ રીતના, આરટીઈ ધી રાઇટ ટુ ફ્રી એન્ડ કમ્પાઇઝ એજ્યુકેશન એક્ટ 2009. તો આના વિશે વિગતવાર અભ્યાસ કરીશું મિત્રો. તો આ મિત્રો આ વિડીયાને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને જે સ્ટુડન્ટ કે જે માહિતીથી અજાણ છે તેમને પણ ઉપયોગી બની શકે. તો આરટીઈ વિશે માહિતી મેળવી. આરટીઈ ક્યારે અમલમાં આવ્યો છે? આરટીઈ 2009માં. તે ગુજરાતમાં ક્યારે અમલમાં આવ્યો? 1 એપ્રિલ 2010માં. આરટીઈ ગુજરાતમાં ક્યારે અમલમાં આવ્યો? 1 એપ્રિલ 2010માં. મફત અને ફરજિયાત શિક્ષણનો, મફત અને ફરજિયાત શિક્ષણનો અધિનિયમ લોકસભામાં ક્યારે પસાર કરવામાં આવ્યો? લોકસભાની અંદર 28 નવેમ્બર 2002માં. મફત અને ફરજિયાત શિક્ષણનો લોકસભામાં હતો 28 નવેમ્બર 2002. તો રાજ્યસભામાં ક્યારે અમલમાં આવ્યો? 14 માર્ચ 2002. અને ભારતમાં ક્યારે અમલમાં આવ્યો? 27 ઓગસ્ટ 2009. ખાસ યાદ રાખજો, જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં લાગુ પડતો નથી આરટીઈ. આરટીઈ અધિનિયમમાં કુલ કેટલી કલમો છે? આરટીઈ અધિનિયમમાં કુલ કેટલી કલમો છે? 38. મફત અને ફરજિયાત શિક્ષણનો અધિનિયમ ભારતના બંધારણમાં કયા સુધારા દ્વારા અમલમાં આવ્યો છે? 86મો સુધારો. ધોરણ 1-5માં વર્ષમાં દરમિયાન કામના દિવસો કેટલા નક્કી કરવામાં આવ્યા છે? આરટીઈ હેઠળ 200 દિવસો, અને ધોરણ 6-8માં 220 દિવસ. 1-5માં 200 દિવસ, અને ધોરણ 6-8માં 220 દિવસ. આરટીઈ 2009 પ્રમાણે ધોરણ 1-5ની શાળામાં વિદ્યાર્થી શિક્ષકોનું ગુણોત્તર પ્રમાણ કેટલું નક્કી કરવામાં આવ્યું છે? ગુણોત્તર પ્રમાણ ધોરણ 1-5માં 30 બાળકોએ 1 શિક્ષક 30 જેમ 1, અને ધોરણ 6-9માં ધોરણ 6-8માં 35 બાળકોએ 1 શિક્ષક 35 જેમ 1. આરટીઈ 2009 પ્રમાણે ધોરણ 1-5ની શાળામાં દૈનિક કેટલા કલાકોનું શૈક્ષણિક કાર્ય કરવાનું હોય છે? કેટલા કલાકનું શૈક્ષણિક કાર્ય કરવાનું હોય છે? જોવા છે દૈનિક 4 કલાક, દૈનિક 4 1-5માં, ને વર્ષે કેટલા કલાક? 800 કલાક. વર્ષે 1 વર્ષમાં 800 કલાક કરવાનું હોય છે. અને 6-8 ધોરણમાં 2009 પ્રમાણે 6-8માં દૈનિક કામ કેટલું કરવામાં આવે છે? 6-8માં દૈનિક 5 કલાક, એક દિવસમાં 5 કલાક, અને વર્ષે 1000 કલાક. આરટીઈ 2009 અંતર્ગત માન્યતા વિનાની શાળા શરૂ કરવામાં આવે તો પ્રથમ વખત કેટલો દંડ થવા પાત્ર છે? પ્રથમ વખત 1 લાખ સુધીનો દંડ થવા પાત્ર છે. જ્યારે બીજી વખત આવી ભૂલ કરે તો પ્રતિ દિવસ 10,000નો દંડ થવા પાત્ર છે. કોઈપણ શાળામાં પ્રવેશ વખતે બાળકોને ઇન્ટરવ્યુ લેવામાં આવે તો શાળાને પ્રથમ ગુના બદલ કેટલો દંડ થવા પાત્ર છે? ₹25,000. ત્યાર પછી આરટીઈની કઈ કલમ અંતર્ગત કોઈપણ બાળકને શારીરિક શિક્ષા કે માનસિક કનટનગત પર મનાઈ ફરમાવવાની આવે છે? કલમ 28 મુજબ. આરટીઈ 2009ની કઈ કલમ અંતર્ગત કોઈપણ વિદ્યાર્થીને નાપાસ કરવાથી કે શાળામાંથી કાઢી મૂકવાથી બાબતે કોઈ ધમકી આપે કે તેને પ્રતિબંધ કેમ મૂકવામાં આવ્યો છે? કલમ 16 મુજબ. એસએમસી શાળા વ્યવસ્થાપક સમિતિ, તેનું ફૂલ ફોર્મ નામ છે એસએમસી શાળા વ્યવસ્થાપક સમિતિની રચના કઈ કલમ અંતર્ગત કરવામાં આવી છે? કલમ 21 મુજબ. એસએમસીમાં સભ્યોની સંખ્યા કુલ કેટલી છે? 12. એસએમસીની મુદત કેટલા વર્ષની હોય છે? 2 વર્ષની. જે એસએમસીનું શાળા વ્યવસ્થાપક સમિતિ. આરટીઈ 2009ની કઈ કલમ શિક્ષકોની નિમણૂક માટેની લાયકાત અને નોકરીની શરતો અંગેની છે? કલમ 23મી. ધોરણ 1-5ની શાળામાં 70 બાળકોની રજિસ્ટર સંખ્યા હોય તો કેટલા શિક્ષકો મળવા પાત્ર છે? 3. 70 સ્ટુડન્ટ હોય તો
આટેઈ 2009 મુજબ ધોરણ 1 થી 5 માં કેટલા શિક્ષકો રાખવા ફરજિયાત છે? 2 ઓછામાં ઓછા. શાળાની કામગીરી પર દેખરેખ અને નિયંત્રણ રાખવાનું. દેખરેખ અને નિયંત્રણ રાખવાનું કામ કોણ કરે છે? એસએમસી શાળા વ્યવસ્થાપક સમિતિ. મધ્યાહન ભોજનના સંચાલકની નિમણૂક કોણ કરી શકે છે? તાલુકા વિકાસ અધિકારી. શિક્ષકોની બિન શૈક્ષણિક કામગીરી પર પ્રતિબંધ મુક્તિ કઈ કલમ છે? કલમ 28. ખાનગી ટ્યુશન કરવાની શિક્ષકોની મનાઈ ફરમાવાઈ આટીઆઈની કઈ આટીઆઈ 2009ની કઈ કલમ હેઠળ છે? કલમ 28 મુજબ ધોરણ 6 થી 14 વર્ષની બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ બંધારણની કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? બંધારણના 45માં અનુચ્છેદમાં કરવામાં આવી છે. આટી 2009ની અંદર કુલ કેટલા પ્રકરણો છે? 7 પ્રકરણો છે. પ્રાથમિક શિક્ષણ માટેના રાજ્ય સલાહકાર સમિતિના ચેરમેન કોણ હોય છે? રાજ્યના શિક્ષણ મંત્રી. મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, અને ન ગમ્યો હોય તો નીચે કોમેન્ટ કરજો, જેથી કરીને હું વધુ ને વધુ તમને અપડેટ આપી શકું. અને મિત્રો, આગલા વિડીયોની માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને નોટિફિકેશનનો બેલ છે સબસ્ક્રાઈબની બાજુમાં, તેના પર ક્લિક કરવાથી અમારા આવનારા વિડીયોની માહિતી તમને મળતી રહેશે. ખુશ રહો મિત્રો, આજુબાજુ સાફ સફાઈ રાખવી. સ્વચ્છ ભારત. જય હિન્દ.